જય સચ્ચિદાનંદ. ચાલો થોડા પ્રશ્ન લેતા જઈએ. કલ્પેશભાઈ પટેલ, સુરત. ખાસ એ જાણવું હતું કે આપણે અત્યારે પ્રયોગશા, મિશ્રસરા અને વિશ્રસરાની વાતો ચાલે છે, તો એટલું સમજાણું કે જો દાદા એવું કહે છે કે પાંચ આજ્ઞામાં રહીએ તો બધું સવરપૂર્વક વિશ્રસા થાય, તો પાંચ આજ્ઞા તો આપણે 5% ન પાડતા હોય તો આપણે એવો શબ્દ વાપરીએ છીએ કે ભાઈ ત્યાં પેન્ડિંગ રહી જાય છે. તો કર્મ હોય એ તો લગભગ એક અવતારના જ હોય છે, 2-3 અવતારના તો બહુ ભાગ્યે જ કેરી ફોરવર્ડ થતા હોય છે, તો એ પેન્ડિંગ રહી ગયું, ચાર્જ ન થયું કહેવાય? ના, ચાર્જ ના કહેવાય, ડિસ્ચાર્જ અટકી ગયો. જેમ આપણે દાખલો લઈએ, 20 દુકાનમાં 20 કોથળા ઘઉં હોય તો નવો ખરીદવો એને ચાર્જ કહેવાય. 21મો કોથળો ખરીદ્યો, 20માંથી પેલો ઘરાક આવ્યો હોય ને પેલો કે તમારા ઘઉં તો સડેલા દેખાય છે, ત્યારે લેવાય તો લે તો જતો રહે, યુઝલેસ, સમજતો નથી, એ તમારો કોથળો ગયો નહીં, પેલો લેવા આવ્યો તો ઘરાક. તો કોઈ કે તમે અક્કલ વગર ના છો એટલે આપણો ઘરાક કહેવાય. માનનો કોથળો ખાલી કરવા માટે આવ્યો હતો તો આપણે તું અક્કલ વગરનો તારો બાપ લ્યો, તો આપણો કોથળો રહી ગયો, ભરેલો ખાલી ના થયો, એટલે આ આપણે ખાલી કરવો છે. લોકો કે ને અક્કલ વગર, એ તને આજે ખબર પડી ભાઈ ઓળખું, કલ્પેશ પહેલેથી ઓછી છે, યુ આર કરેક્ટ. નથી, એક માલ ગયો આપણો ખાલી થયો, એક પડ કોથળા ખાલી કરવાના છે બધા. પણ એ પેન્ડિંગ રહી જાય, તમે આપણે જે સમજાવીએ છીએ કે ભાઈ પેન્ડિંગ રહી ગયું, ચાર્જ નથી થતું, તો પાંચ આજ્ઞા પાડીએ એ કેમ ચાર્જ થાય, અને પાંચ આજ્ઞા નથી પાડતા એ પેન્ડિંગ કેમ રહે? જો થવું હોય તો બધું ચાર્જ થવું જોઈએ ના, અને પેન્ડિંગ રહેવું હોય તો બધું પેન્ડિંગ રહેવું જોઈએ. આમાં કેવું છે, પાંચ આજ્ઞા ન પાડી તો આ ભરેલા માલ આવ્યો અને પછી ઊભો રહ્યો, નિકાલ ન કર્યો, આપણે તપ ન કર્યું, જુદું ન રાખ્યું, તન્મે આ કરાયા. અને પાંચ આજ્ઞા જે પાડીએ છે ને એ તો કરતા ભાવ છે, આજ્ઞા છે, અને આજ્ઞાના આધારે નવું કર્મ નહીં બંધાય, એ તો કર્મ બંધાયા જ કરતા હતા. આજ્ઞા નહીં પાડો ને તો પેલું ડિસ્ચાર્જ પેન્ડિંગ રહેશે, અને જે આજ્ઞા છૂટી ગઈ 2-4 વર્ષ પછી સત્સંગમાં આવતો બંધ થઈ ગયો, અને પછી તો અજ્ઞાની જેવો જ થઈ જશે, પછી એને જ્ઞાનનો કોઈ ફાયદો નહીં મળે. પછી બીજે અવતાર ઉગે અથવા તો 5-5 વર્ષ પછી સત્સંગમાં આવતો થાય, પાછી આજ્ઞા પકડતો થાય, તો પાછું એનું બધું ચાલુ થઈ જાય, કર્મ બટકી જાય ને મોક્ષ માટે આગળ વધી શકે, નહીં તો પછી અજ્ઞાની થઈ જશે જો જ્ઞાન નહીં પકડે તો. અને આપણે મહાત્માઓને શું થયું, જ્ઞાન પકડીએ છીએ અને 2-5% આજ્ઞાએ પાડીએ છીએ, ભાવ 100% પાડવાનો છે, જેટલી 50% એની માફી માગીએ છીએ, એટલે ગાડી પાટા ઉપર દોડશે, ધીમી ધીમી પણ દોડશે. તો ચાર્જ ડિસ્ચાર્જ જે વસ્તુ છે કે ભાઈ ચાર્જ બંધ કરી દીધું તો આજ્ઞા પાડીએ એ ચાર્જ ચાલુ છે, એ ચાલુ રહેશે, એ આજ્ઞાના આધાર. આ જેમ પેલો ક્રોધ થયા પછી અંદર એવું થાય કરવો જ જોઈએ, ન કરવો જોઈએ, ખોટું કરવું છે, એવું જ્ઞાન હોય તો એવું ચાર્જ થાય, કરવો જોઈએ એવું જ્ઞાન હોય તો એવું ચાર્જ થાય. આ કલ્પેશે કર્યું, હું નથી કરતો, એ જ્ઞાનથી નવું ચાર્જ અટકે છે. અથવા તો પછી ફાઇલ છે, સંભાવે નિકાલ કરવો છે, તો કે એ જ્ઞાન, 5 આજ્ઞારૂપી જ્ઞાન એ તમારું કેરી ફોરવર્ડ થશે, વ્યવસ્થિત કરતા છે, કોઈનો દોષ નથી, એ ગોઠવો છો તમે, એ જ્ઞાન તમારું, એમાં થોડું જૂજ ચાર્જ થશે, થોડો ભાગ, ઘણું ખરું નાય થાય, શુદ્ધ ઉપયોગ હોય શુક્લ ધ્યાન તો ના ચાર્જ થાય, થોડું ધર્મ ધ્યાનવાળો ભાગ આવી જાય, થોડું ચાર્જ થઈ જશે, પણ આજ્ઞા ચાર્જ થાય છે અને એ તમને મોક્ષ માર્ગમાં આગળ લઈ જશે, વૈભવ સાથે મોક્ષ આપશે આગળ. પછી એવું આપણે જાણી શીખીએ છીએ કે ભાઈ 50%, 40%, 50%, 60%, 70% જેમ અવતારો ઓછા થતા જાય, 40 પછીનું તમે કોઈ દિવસ એવું નથી કીધું કે ભાઈ અવતારો કેટલા થાય, તો અમે તો 40 તો પહોંચવાના જ નથી, 5મી આજ્ઞા કદાચ પડાતી હોય અમારી. સત્સંગમાં આવ્યા ને બહુ બહુ પાવર, 5મી 1 આજ્ઞા પડાય, બાકી બધી તો 4 આજ્ઞામાં તો કઈ બહુ રહેતું નથી એવું લાગે. 50% 5મી પાડી ને એટલે બાકીની દાદા કે 50% બીજી જમા થઈ જશે. હા બસ એમ તમે કયો તો અમને થોડુંક આમ આનંદ આવે. 50% તો પાડી અને તમારો ભાવ 100% સહી છે, એક એક બાબતમાં સહી છે, આવું જ હોજો મને. એ બહુ ફેરફાર થઈ જશે, દેહ છૂટતા પહેલા તો સમાધિ થઈ જશે. જય સચ્ચિદાનંદ. પૂજ્ય શ્રી. જય સચ્ચિદાનંદ. રિદ્ધિ લીંબાસિયા, સુરત. પૂજ્યશ્રી, પાના નંબર 252 પરથી હતું, ભાગ 2 આપતા વાણી 14માંથી. મનનભાઈના પ્રશ્નમાં થોડુંક સોલ્યુશન તો આવી ગયું, પણ મારે ક્લિયરી કરવું છે કે આપણે કોઈ પણ દોષ નીકળતો હોય, જેમ કે માનની કલ્પના ચાલતી હોય, તો આપણે એને જુદું જોઈએ કે આ માનની કલ્પના છે અને ફાઇલ 1માં છે અને હું શુદ્ધાત્મા છું. તો એવી રીતે જોવાથી જેમ દાદા કહે છે કે શુદ્ધ પરમાણુ ક્યારે થાય, કે જોઈએ ત્યારે, એને શુદ્ધ જોયું
એટલે એ છૂટા ને આપણે છૂટા, તો એ આમાં બરાબર છે આપણે આ કરીએ છીએ કે? હા, એટલે દાદા બે શબ્દ, સાયન્ટિફિકલી જુદું રાખો, ટેકનિકલી ભાગાકાર કરો તો જલ્દી ખલાસ થશે, ડિઝાઇન જલ્દી ભૂસાઈ જશે. એટલે જુદું રાખ્યું ને એ બરાબર છે, પછી ધીમેથી કહેવાનું શું કામ લાડવા ખાવા જાઓ છો, માર ખાશો, કોઈક દાડો અપમાનની કલ્પના થશે ને કે આ લોકો ભેગા થયા છે, મારી ચટણી વાટશે, ભોગવટ આવશે, માટે માનની ખાડામાં પડવું નથી, અપમાનના ખાડામાં એમ ભાગાકાર કરી નાખવાનો, એટલે જલ્દી ખલાસ થઈ જાય ડિઝાઇન. બસ આ વાતચીત કરવાથી જ પરમાણુ શુદ્ધ થતા જાય. એક્ઝેક્ટ બરાબર છે. અને પૂજ્યશ્રી સિન્સિયરલી પુરુષાર્થ થાય એવા આશીર્વાદ આપજો. જય સચ્ચિદાનંદ. જય શ્રી બેન પટેલ, સુરત. પૂજ્યશ્રી, ઘણી વખત આપના સત્સંગમાં સાંભળ્યું છે કે દરેક મહાત્માનો ભરેલો માલ અલગ અલગ હોય છે, તો પૂજ્યશ્રી કોઈનું એવું કહેવાય, તમે એવું કહો છો કે કોઈનું 5 કરોડનું દેવું હોય, કોઈનું 5 લાખનું હોય, કોઈનું 5,000નું હોય, તો આ દરેક મહાત્મા માટે એક અવતારી પુરુષાર્થ કઈ રીતે માંડી શકાય? માંડી શકાય ને, હાટડીવાળો હોય ને તમે નાનો, આવકે ઓછી ને જાવકે ઓછી, એનું પેલા ગોડાઉન વાળા ને તો આવકે બહુ હોય ને જાવકે બહુ હોય, પછી જબરજસ્ત મોટી ગાડીઓ રોજની થકે 12 ટ્રક ગઈ, આજે ખાલી આજ 22 ટ્રકો ગઈ, ચપટબંધ ખાલી કરી નાખે, ચિંતા કરવા જેવું નથી. ચિંતા તો આપણે આપણી જાતમાં રહો, હું શુદ્ધ આત્મા છું, આ વ્યવસ્થિત ફાઇલ 1નો નિકાલ કરવો છે અને એકાવતારી થવું છે, સ્પષ્ટ વેદન સુધી પહોંચવું છે, ભાવ પકડી રાખો જબરજસ્ત, બધું આવી જશે બધું. નિશ્ચયમાં તો પૂજ્યશ્રી એવું જ હોય છે, પણ ક્યારેક કર્મનો ઉદય એટલો બધો ફોર્સમાં આવે છે ને, તો એવું થાય છે કે કેટલું બધું દેવું હશે, તો આ એક અવતારી નિશ્ચયમાં તો છે, પણ આ અવતારમાં થશે એવું થઈ જાય છે. હા, એ પાછું કહેવાનું થશે જ બોલવું આપણે, એ તો ભરેલો માલ તો બોલે ને બધું, એને હોય એને શું ફરક પડે છે, તમે જીવો કે મરો એને કંઈ ફરક પડતો નથી, એટલે કે તું મરવાનો, હું તો કાયમનો છું, મને કશું થવા જ નથી, એવું આપણે જાતે બોલ્યા કરવું, જાતને સંભળાવી દેવાનું, એટલે પેલું પડ જતો રહેશે. અને છેવટે દાદાની કૃપાથી મોક્ષ થશે જ, દાદા કેટલું બધું મહાત્માનું રક્ષણ કરે છે, અને કે તમે બધાને મોક્ષે મોકલીને પછી અમે જઈશું, કેટલી મોટી જવાબદારી લીધી દાદાએ. આપણે દાદા દાદા કર્યા કરો, દાદા તમારે શરણે છીએ, દાદા અમને બચાવજો, આ કચરામાંથી છોડાવજો, તમારે મોક્ષે લઈ જજો. જય સચ્ચિદાનંદ. પૂજ્યશ્રી, 5 આજ્ઞામાં રહેવા એવી શક્તિ આપજો. દિલીપભાઈ, સુરત. જય સચ્ચિદાનંદ. પૂજ્યશ્રી, હલો, શબ્દોમાં કાંઈ અડોળું થાય તો માફ કરજો, તો ઘણા પ્રશ્નમાં એવું થાય મારે તમ, હવે પ્રશ્ન પૂછું. પૂજ્યશ્રીના શરણોમાં કોટી કોટી વંદન. એ કરુણા સાગર, અત્યારે આપતાવાણી સૌદુ પારાયણ થઈ રહ્યું છે, તો પ્રશ્ન એ થાય છે કે પરમાણુનું સાયન્સ કેટલું બધું સૂક્ષ્મ છે તે સ્થૂળમાં સમજી શકાય છે, પણ તે તમારા જેવું સમજાય તે વિશે થોડોક ફોડ પાડવા વિનંતી છે. દાદાએ તીર્થંકરોને ધન્ય કહ્યા છે, અમે તમને દાદાને નિરૂમાને ધન્ય કહીએ છીએ કે આ વાણી આજે સાંભળવા મળે છે અને તમે સરળતાથી સમજાવો છો, તો 5 આજ્ઞામાં રહેવાની અને ફાઇલોનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપજો. બરાબર છે. અને આપણે છે ને અંદર આ પંખા કેવી રીતે ચાલે છે ને વાયરિંગ ને બધું તપાસ કરવાની જરૂર ખરી? આપણે સ્વિચ દબાવી દે, આ ચાલુ થયો હો કે છે, બસ હવે શાંતિથી પંખા ખાઓ, ને રાતે હવા ઠંડક ખાઓ, આખી બહુ લાંબુ ઉડના ઉતરવાનું નથી. આ તો 5 આજ્ઞા પાળવાની અને પાડીએ છીએ આપણે, કોઈને દુઃખ થાય તો પ્રતિકોણ કરાવીએ દિલીપભાઈ પાસે, બહુ થઈ ગયું. અને આ તો કોક દાડો આવું સ્કોપ મળે ત્યારે વિજ્ઞાન કે આની પાછળ શું હોય એ બધું ખુલ્લું કરી દીધું દાદાએ, કે આની રહસ્ય બધું દાદાએ વૈજ્ઞાનિક ફોડ પાડી દીધા બધા. આપણે જાણવાના, સમજવાના અને આનંદમાં રહેવાનું. વાપરવાનું શું? 5 આજ્ઞા. કોઈને દુઃખ થાય તો દિલીપભાઈ પ્રતિકોણ કરો, બસ. સમજાયું ને? લાંબુ નથી કશું, હું એટલું જ રોજ વાપરું છું, તો સમજવા પૂરતું સમજી લઉં. તમે તો સૂક્ષ્મમાં સમજો છો. હા, એટલે સમજવા પૂરતું શું, ખરા અર્થમાં શું કહેવા માંગે છે? આપણે સત્સંગ વખતે છે, પછી રોજ તો વાપરવાનું છે. તમારું ચરણ વિધિ કરવાની, નવ કલમો બોલવાની, તમારી આમો જોઈએ નમસ્કાર વિધિ કરવાની, એ જ કરવાનું. કોકને દુઃખ થાય તો પ્રતિકોણ કરવાનું, પછી આ થોડીક વધારાનું પ્રાર્થના બધું શરૂ થયું છે તો એ ચાલુ રાખીએ છીએ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. મીતભાઈ ચિયાણી, સુરત. જય સચિદાનંદ. પૂજ્યશ્રી, મીત સુરતથી.
મારે પ્રતિક્રમણ માટેનો પ્રશ્ન હતો કે આપણે કોઈ ક્રોધની ફાઇલ હોય કે આપણે ચીડચીડિયા થઈ ગયા હોય ને તો આમ કેવું થાય કે આપણે જાગૃતિ રહે કે આમ નથી કરવો ગુસ્સો કે ચીડચીડો કહીને આપણે ગુસ્સો નથી કરવો, આમ એવું કેવું લાગે કે દોરી પકડી હોય પણ છતાં બી એમ અંદરથી હોય કે નથી કરવો નથી કરવો પણ તો બી આમ એટ ધ એન્ડ છૂટી જ જાય કે ક્રોધ થઈ ગયો દોરી કેમ છૂટી ગઈ એવી રીતના પછી ક્રોધ થઈ જાય એવી જાગૃતિ બી રહે, પાછળથી પ્રતિક્રમણ કરીએ ત્યારે કેવું શૂટ ઓન સાઇટ પ્રતિક્રમણ થઈ જાય પછી કેવું કે આમ બે ત્રણ દિવસ સુધી આમ યાદ આવ્યા રાખે એટલે આમ કેવું કે થાય કે પ્રતિક્રમણ બરાબર થયું કે નથી થયું, એટલે આમ જેટલી વાર યાદ આવે એટલી વાર પ્રતિક્રમણ કરવાના, એટલે કે આઈડિયલી કઈ રીતના પ્રતિક્રમણ હોવા જોઈએ જ્ઞાતા દ્રષ્ટાની જાગૃતિ રાખીને? ના જ કે ભાઈ આ ખોટું થઈ ગયું આવું ના હોવું છે, બસ એક બે વખત કરવાનું ફરી ના થાય એવું નક્કી કરવાનું, વાત પૂરી થઈ ગઈ એટલે આપણે પેલું ખૂંચે ને ફરી યાદ આવે કે આવું કેમ થઈ ગયું પ્રતિક્રમણ કર્યો, હવે શુદ્ધાત્મા ભગવાન ફરી ના થાય મને શક્તિ આપો, વાત પૂરી થઈ ગઈ એટલે આમાં પ્રતિક્રમણ કરતા હોય ને ત્યારે આમ ત્યારે આપણે એવું હોય કે શબ્દનું અવલંબન લીધું હોય કે ભાઈ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરું છું માફી માગું છું બસ બહુ થઈ એવું રે, પછી એમ પ્રતિક્રમણ પૂરું થાય ને પછી એમ થાય કે ભાઈ સામેવાળાનું આપણે શુદ્ધાત્મા જોયા આપણને એટલે ત્યારે જ્ઞાતા દ્રષ્ટા રહે, જ્યારે પ્રતિક્રમણ કરતા હોય ત્યારે એવું ના જુદું રે ચાલે બરાબર છે, એટલે આમ કઈ આપણે એક માણસ જ જુઠ્ઠો હતો સાલન સીધો જ કરવો જોઈએ ને સમજે છે એવું બધું થાય પછી નેગેટિવ ના ના હા એટલે બહુ આ અતિક્રમણ બંધ થઈ ગયું ભાવ પ્રતિક્રમણ છે કે આવું ફરી ક્યારેય ના હોજો, આ તો ભૂલ થઈ ગઈ ફરી ના જ થવી છે, પછી અતિક્રમણ કરતા જ નથી એટલે છૂટી ગયું એટલું પૂરું થઈ ગયું, આવડું ઊભું થાય ને તો પાછું કહેવાનું કેમ ઊંધું છત્રિયું પાછું ઘૂસી નાખ, નથી થતું પૂરું થઈ ગયું આપણું કામ એટલે આમ તો કંઈ ફરક અને આ મિત પાસે પ્રતિક્રમણ કરો એનામાં જ જ્ઞાતા દ્રષ્ટા આ જુદાપણાની જાગૃતિ એ જ જ્ઞાતા પર શરૂ થઈ ગયું, એટલે સાયન્ટિફિકલી જુદા રહ્યા ટેકનિકલી ભાગાકાર કર્યો આ સાચો રસ્તો થઈ ગયો આપણો, એટલે આમાં કઈ ફરક તો ના હોય ને આપણે કેવું કે વિનયથી કરતા હોય પ્રતિક્રમણ આ પસ્તાવા સાથે હોય એટલે બહુ થઈ ગયો, અને કહો છો ને અતિક્રમણ બીજું થતું નથી પેલા ગુનેગાર દેખાયા કરે દોષ દેખાયા કરે ભાવ બગડ્યા કરે એવું નથી થતું એટલે જીત્યા, અને થાય બગડે ખરું કોઈ વખત તો ફરી પ્રતિક્રમણ કરવાનું કે ભાઈ આવું ના કરો ધોઈ નાખો ને આપણે છૂટવું છે આપણી ઘર જે છૂટવું છે નહીં કે એને સુધારવા છે આપણે છૂટવું છે માફી માગી લો છૂટી જવા છે. ઓકે જય સચિદાન. જય સચિદાન. રીટાબેન પટેલ સુરત. જય સચિદાન પૂજ્યશ્રી. પાના નંબર 252 પર દાદાશ્રી કહે છે કે ના પ્રતિક્રમણથી પરમાણુ શુદ્ધ ના થાય, તો પ્રશ્ન એ છે કે પ્રતિક્રમણ આપણે ફાઇલ વન પાસે કરાવીએ છીએ તો આપણે તેનાથી જુદા થયા તો પછી તે પરમાણુ ખરી ના પડે? હા ખરી પડે ને, તમે કરતા થાવ તો શુદ્ધ ના થાય, અને એકલું પ્રતિક્રમણ જ કર્યા કરો તોય પૂરેપૂરું નહીં થાય, જુદું રાખીને કરાવીએ છીએ માટે બે રીતે ચોખ્ખું થઈ જશે બરાબર છે. તો સામાના પેજ પર પાછું એવું કહે છે દાદાશ્રી કે અસર રહી જાય છે, તો એ અસર કઈ રીતે રહી જાય? એ શું છે પ્રતિક્રમણમાં સામી વ્યક્તિના સાથે હિસાબ બંધાયા હોય ધોઈ નાખીએ છીએ, રાગ દ્વેષ વેર ઝેર ચોખ્ખા થઈ જાય, સામી વ્યક્તિ આપણી પર દાવો ના માંડે એ હેતુ છે, અને જુદું રાખો એટલે આવતા ભાવના કર્મ નહીં બંધાય એની ગેરંટી. એટલે પ્રતિક્રમણથી તો જો ચોખ્ખું નથી થતું તો આપણે અતિક્રમણ કરીએ તો એના સ્પંદનો સામેવાળાને પહોંચી જાય છે, તો પ્રતિક્રમણ કરવાથી એ સ્પંદનો કેમ નહીં પહોંચે? ના એ ચોખ્ખા થાય ને, પણ જ્ઞાતા દ્રષ્ટા જેવું ચોખ્ખું ના થાય એવું કહેવા માગે દાદા. તમે કહો કે અમે જુદા રહીને જુદા રાખીને પછી બેન રીટા પાસે પ્રતિક્રમણ કરાવો તો પછી બરાબર છે, આપણે જુદું રાખીને જોવાનું આવી ગયું એટલે સાયન્ટિફિકલી જુદું થઈ ગયું, અને આ બેને ધોઈ નાખ્યો એટલે એ ચોખ્ખું થઈ ગયું ને આપણે ચોખ્ખા રહ્યા, એટલે બરાબર આ જ લાવવા માગીએ છીએ આપણે, નહીં તો શું થાય હા મારે કેટલી ભૂલ થઈ મેં તો દાદા ભગવાનની સાક્ષી માફી માગી લીધી, પણ તોય મેં 3 વખત પ્રતિક્રમણ તોય સુધરતો તો નથી જ પેલો, અલ્યા તું શું આવી રીતે પ્રતિક્રમણ ના કરવાના હોય, પોતાની ભૂલ પર પસ્તાવા લેવાના હોય, સામાન્ય નિર્દોષ જોવાનો હોય, શુદ્ધાત્મા જોવાના, હું શુદ્ધાત્મા રહીને કરવાનું, તો એક્ઝેક્ટ ગોઠવો ને તો સાયન્ટિફિક રસ્તો છે, અને પેલું આમ તો પ્રતિક્રમણ કરતા હોય છે કેટલાક, અમે તો 3 વખત પ્રતિક્રમણ મારો ધણી સુધરતો જ નથી કે છે હજુ પ્રતિક્રમણ કરવા પડશે મારે, એટલે પણ તું એને સુધારવા માટે કરે છે તો એ કંઈ ફાયદો ના પડે, એવા પ્રતિક્રમણ નથી કહેવા માગતા, હું જુદો ભૂલ કરનારા જુદા સામો નિર્દોષ શુદ્ધાત્મા જુદો બધું ગોઠવીને પછી કરો છો સાચો રસ્તો છે. અને પ્રતિક્રમણ કરતાં કરતાં ક્યારેક આપણે અતિક્રમણ પર થઈ જાય છે, તો પ્રતિક્રમણ કરતાં કરતાં એ થાય તો એ તપ કહેવાય ત્યારે થાય છે? તપ હા ત્યારે અંદર તપ કરો કે આ ખોટું છે આવું ના હોવું છે એ તપ કહેવાય, અતિક્રમણ તો ભરેલો માલ નીકળે છે, આપણે જુદું રાખ્યું એટલે તપ કહેવાય, અને એ પછી
એની પર પાછા પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરાવવાના, બેન ધોઈ નાખો એટલે એ ખાલી થતું જશે. તો પ્રતિક્રમણ કરતાં કરતાં ભોગવટા પણ હોય છે ક્યારેક? હા, તો એ બધું અહંકારને ભોગવટા છે જોવાનું, એનું નામ એ તપ. કે આજુ ભોગવટા અને કંઈ કણ સમજણ હજુ છૂટતી નથી એટલે આ તપ, અરે આ ભોગવટા છે. પછી ભોગવટાને જોવું એનું નામ તપ, એ ખાલી થશે. જય સચિદાનંદ. પાંચ આજ્ઞામાં રહેવા એવી શક્તિ આપજો પૂજ્ય. હા, ખ્યાતિબેન નાઈક, સુરત. જય સચિદાનંદ પૂજ્યશ્રી. પ્રયોગશા, મિશ્રશા અને વિશ્રશા એ ત્રણેયને ભાવકર્મ, દ્રવ્યકર્મ, નવકર્મ સાથે કંઈ કનેક્શન છે? અને સામયિક વખતે આપણે ભાવકર્મ, દ્રવ્યકર્મ, નવકર્મ સમર્પણ કરી દઈએ છીએ તો બધા પરમાણુ આપણા ચોખ્ખા થઈ જાય? એ સમર્પણ કર્યા હવે પાંચ આજ્ઞામાં રહેવાનું, પાંચ આજ્ઞાથી પૂરું થશે આગળનું કામ. આ તો જુદા પડે આપણે, હવે ભરેલો દુકાન મારીનો હોય કહી દીધું, પણ દુકાનનો માલ તો ખાલી કરવો પડશે ને, અને દુકાનના માલ ખરીદવા ગ્રાહકો તો આવશે, નિકાલ તો કરવો પડશે. એની જોડે કકડાટ કર્યા વગર નિકાલ કરવાનો હિસાબ, અને કેટલાક દેવું હોય તો ચૂકવવું પડે, ખરીદી એટલે માલ લઈ જાય એટલે પૈસા આપે એને પાછું દેવું ચૂકવવાનું, બધું હિસાબ પૂરા કરી રહ્યા છે એવું સમજવું. તો આપણે સવારે આપણે એમ કહીએ કે પાંચ આજ્ઞામાં પાંચ આજ્ઞા પડાય એવી શક્તિ આપજો, અને દિવસે પણ યાદ આવે ત્યારે બોલીએ, અને રાત્રે સૂતી વખતે ચૂક્યા તેના માટે માફી માંગી લઈએ અથવા તો શક્તિ આપીએ તો ચાલે? ચાલે ખરું, પણ પછી પહેલું સ્ટેપ આપણે કહીએ છીએ ને, ચાર સ્ટેપ કહીતા, પહેલું પાંચ આજ્ઞા પાડવી છે, બીજું સ્ટેપ કઈ રીતે પાડવી છે એનું એનાલિસિસ કરો, એ પુસ્તક દાદાની વાણીમાંથી ઘણી ચાવીઓ મળશે. પછી પાંચ આજ્ઞા જ્યાં જ્યાં ચૂકાય છે, કોણ ચૂકવડાવે છે જુઓ, એના પ્રતિકોણ પ્રત્યાખ્યાન કરો, અને પાંચ આજ્ઞાનું રક્ષણ થાય એને બદલે આ પ્રકૃતિનું રક્ષણ થાય છે એનાથી પાછા ફરો. એ ચાર સ્ટેપ ને પાંચ લેવલ એ આપણું વાપરો અહીંયા. જય સચિદાનંદ. મોક્ષે લઈ જજો ચોક્કસ, ને પાંચ આજ્ઞા પડે એવી શક્તિ આપજો. બરોબર છે, પાંચ આજ્ઞામાં રહેજો. દાદા કે છે ટિકિટ હશે ને તો તમને મોક્ષે સુધી પહોંચાડીશું અમે. હા, એક અવતારી થવું જ છે. હા, જય સચિદાનંદ પૂજ્યશ્રી. નિમેશ ભોજક, સુરત. પૂજ્યશ્રી, કોઈપણ ઉદય કર્મમાંને શુદ્ધ કરવા માટે આ પ્રજ્ઞાશક્તિજી પાસે, જે પ્રજ્ઞાશક્તિ જે પ્રતિક્રમણ કરાવે છે એ બાવા પાસે કરાવે છે કે ચંદુભાઈ પાસે કરાવે છે? એટલે ચંદુ બાવાના, ચંદુના બે ભાગ, એક ચંદુ બાવો અને ચંદુ મંગળદાસ. ચંદુ મંગળદાસ પાસે નહીં, ચંદુ બાવા પાસે, એટલે અહંકાર પાસે, અથવા તો હું ચંદુ કહેનારો છે એની પાસે. સમજાયું ને? હા પૂજ્યશ્રી. અને સાહેબ, પૂજ્યશ્રી, કોઈ પણ વ્યક્તિ પ્રત્યે આપણને અભાવ થાય અને મનમાં જ રહે અને આપણે શબ્દમાં ન લાવીએ તો આપણે એનું પ્રતિક્રમણ કરવું પડે? હા, મનમાં થયું તો ધોવું તો ખરે જ ને, ધોવું તો પડે જ ને, મનમાં ધોઈ નાખવાનું, એને કહેવાની જરૂર નથી, પણ અંદર ને અંદર ભૂસી નાખવાનું. નિમેશભાઈ કેમ ઊંધું ચિત્રો છો, ભૂસી નાખો એટલે માફી માગે એટલે પતી ગયું. પછી જય સચિદાનંદ પૂજ્યશ્રી. જય સચિદાનંદ પૂજ્યશ્રી. બોલો. ભાવિક ડાવરા, સુરત. 252 પેજ નંબર પરથી જ છે મારો પ્રશ્ન, પણ તો એના વિશે આપણે ઘણું સમજાવ્યું છે, પણ મારે થોડું વધારે સમજવું છે કે આ જે જ્ઞાતા દ્રષ્ટા વિશે દાદા કહે છે, તો એના માટે તો આપણે છેવટે નિર્દોષ દ્રષ્ટિ અને પાંચ આજ્ઞા જ અલ્ટિમેટમ છે ને? હા, એટલે એનાથી પાંચ આજ્ઞા અલ્ટિમેટ છે અને નિર્દોષ દ્રષ્ટિ, પણ એનાથી પછી એ જ્યાં જ્યાં ચૂકાય એ પાછું ગોઠવતા જઈશું એટલે એક્ઝેક્ટનેસ આવી જશે. તો આપણે આ જે પ્રતિક્રમણ કરીએ છીએ એ કયા ભાગને અડે છે? એ ભાવિક પાસે કરાવીએ છીએ, ભાઈ તું ધોઈ નાખ, ભાવિકને જ ચોખ્ખો કરવાનો છે, અને એને ભૂલો થઈ જાય છે એને કહેવાનું તું ધોઈ નાખ એટલે એટલું ચોખ્ખો થઈ ગયો. સામી વ્યક્તિના દુઃખ પહોંચી એટલા જ ભાગના પ્રતિક્રમણ કરાવીએ છીએ, બાકી બધાના કરવાના હોતા નથી. એટલે સામો જે દોષિત દેખાતો હોય એટલે પહેલું તો ત્યાં તેને નિર્દોષ જોઈને પછી જ એને આપણે પ્રતિક્રમણ કરવા પડશે ને? બરોબર છે. અને બીજો પ્રશ્ન છે, આ જે ભાવ પ્રમાણે પરમાણુ ગોઠવાઈ જાય છે તો પરમાણુમાં એવો કયો ગુણ છે જે ચેતનના ભાવ પકડી શકે છે? એવું એ છે ને બધું, જો ને આખું આ બે જ તત્વો એવા છે ને કે આ બાજુ ભાવે ઊભા થાય છે પૂતગલના આધારે, અને પૂતગલના પાછા આપણા ભાવ પ્રમાણે પૂતગલ બની જાય છે. એ જો વિશેષતા છે, બે વિશેષ તત્વો છે, જેમ આત્મામાં જોવા જાણવાનો સ્વાભાવિક ગુણ છે એવા વિશેષ ભાવે છે એની પાસે બીજા તત્વો ભેગા થાય, અને જળ તત્વમાં સક્રિયતાનો ગુણ છે અને આવા ચેતનના ભાવો કલ્પિત ભાવો પકડી લેવાનો એ ગુણ છે, અને પછી પકડીને પછી એ રૂપ બની જાય છે. બોલો. જેમ અરીસા હોય, અરીસામાં આપણે મોઢું જેવું દેખાય કે ના દેખાય આપણે નજીક જઈએ તો, હા,
તે એ કોણે કર્યું? હરિસામાં એવું શું હશે તે જે હોય તે, પણ એમાં એવું કંઈક છે કે આપણો પ્રતિબિંબ દેખાડી શકાય અને આપણે ભીત સામે જોઈએ ને તો આપણું મોઢું ના દેખાય, વાળે હરખા ના કરી શકીએ, તો કે એનામાં એ ગુણ નથી, આનામાં છે. એવું આ જળ તત્વ એવો સ્વભાવ છે એનો કે આવું પકડી લે. અને જો ને આખી દુનિયામાં જેટલી બાબતો દેખાય છે ને બધી જળ તત્વની કરામત છે. એક જ તત્વ બોલો આટલી બધી કરામત કરી શકે છે, અને કરામત થાય છે જળ તત્વમાં. અને કરામતનું જે જ્ઞાન છે એ ચેતન તત્વનું વિભાવી જ્ઞાન, અને જળ તત્વની આ કરામતો બધી જબરજસ્ત દુનિયા ચાલી રહી છે. પાંચ આજ્ઞામાં રહેવાય એવી શક્તિ આપજો પૂજ્યશ્રી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રશ્મિબેન શાહ, અડાલજ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. ઇલેક્ટ્રિકલ બોડી પૂતગલ કહેવાય, પરમાણુથી બનેલી છે અને મોક્ષે જતા સુધી કોન્સ્ટન્ટ હોય, તો ઇલેક્ટ્રિકલ બોડી શું નિગોદમાં પણ હોય છે અને એ કયા પરમાણુઓથી બનેલી હોય છે? હા, એ નિગોદમાં હોય ને, એ જળ તત્વના જ પરમાણુ છે, એમાં કંઈ બીજા છે જ નહીં. આ જળ તત્વનો દેહ, આ કારણ શરીર જળ તત્વનું, પછી ઇલેક્ટ્રિકલ બોડી એ જળ તત્વની, ફિઝિકલ બોડી એ જળ તત્વનું, દેવોનું વૈક્રિય શરીર એ જળ તત્વનું. દેવો ભગવાન દાદા કહે છે ને, અમને આહારક શરીર એવું જાય સિમંદર સાંઈ પાસે, એ જળ તત્વનું. આત્મા સિવાય બધું જળ તત્વની જ કરામત છે બધી. નહીં, દાદાનું આહારક શરીર જાય છે મહાવિદેહ ક્ષેત્ર સિમંદર સ્વામી પાસે, તો એ પરમાણુઓ આપણે જેમ કહીએ વિશ્રષા, મિશ્રષા અને પ્રયોગશામાં જેવી રીતે, તો એને એવી કેવી રીતે ઇલેક્ટ્રિકલ બોડી કયા પરમાણુઓથી અને દાદાનું જે શરીર જતું હતું એ કયા પરમાણુ? એ બધું કહે ને કે પ્રયોગશાળા રૂપે ના હોય, એ બન્યા પછી એટલે મિશ્રષા રૂપે હોય, અને પછી ફળ આપીને એ કામ પતાવીને પાછું આવી જાય. બહુ બહુ સૂક્ષ્મ હળવા હળવા પરમાણુ હોય, એકદમ લાઇટ વેટ હોય એવા. અને ઇલેક્ટ્રિકલ બોડીમાં જે હોય એ બી પ્રયોગશા રૂપે જ હોય? એ ના, એ બધું પ્રયોગશા રૂપે તો પ્રયોગ કરીએ ને એ જુદું છે, એ ચાર્જ થાય, આ તો ઉત્પન્ન થઈ જાય છે, એ એમને એમ જ રહે છે. ઇલેક્ટ્રિકલ જેમ ઇલેક્ટ્રિસિટી હોય ને એવી આ ઇલેક્ટ્રિસિટી છે, મશીનરી ચાલ્યા કરે નથી, આ રેસ્પિરેશન ડાયજેશન બધી ઇલેક્ટ્રિકલ બોડી છે આપણું, અને જળ તત્વનું જ બનેલું છે. જેમ કે ભાવ કર્મ કહીએ કે સહજ રૂપે નિગોદમાં હોય જ છે, તો એવી રીતે ઇલેક્ટ્રિકલ બોડી પણ આપણે કહી શકીએ કે સહજ રૂપે સ્ટાર્ટિંગથી નિગોદથી હોય જ છે. સિદ્ધ ક્ષેત્રે આ બાજુ આત્મા નીકળી ગયો પછી એનું કામ પૂરું થઈ ગયું, નહીં તો ત્યાં સુધી રહેવાને. અને જ્ઞાન લીધા પછી જ્યારે આપણે કોઈ માટે પ્રાર્થના કરીએ તો શું એમાં બી પરમાણુ ચાર્જ થાય છે? ના, આપણે ચાર્જ ન થતા, આપણે કોની પાસે કરાવીએ પ્રાર્થના? જ્યારે જુદાપણું ન રહેતું હોય અને તન્મયતા થઈ જાય એ પેન્ડિંગ રહેશે બહુ, ત્યારે પણ ચાર્જ નહીં થાય. કે રશ્મિબેન સરસ પ્રાર્થના કરો એટલે જાગૃતિ રાખશો ને તો ઉત્તમ, ટુ ઇન વન, અને વધારે કામ કરશે જુદું રાખશો તો. દાદાનું વિજ્ઞાન જેમ છે તેમ સમજાય અને અનુભવ દશા સુધી પહોંચાય એવી શક્તિ આપજો. જય સચ્ચિદાનંદ. જૂનામાંથી મહેશભાઈ શાહ, અડાલજ. જય સંત પૂજ્યશ્રી. હા બોલો. ગઈકાલે સવારને આ બે ટાઈમમાં ડિસ્કશનમાં ઘણું બધું ક્લિયર થયું છે, પણ જાણવું હતું કે આપણા જ્ઞાન લીધા મહાત્માને જ્યારે મિશ્ર સાહેબ ઉદયમાં આવે ત્યારે જે પરમાણુ જે છે આ ચોખ્ખા થાય છે, એ જેટલું આપણે જ્ઞાતા દ્રષ્ટા રહીએ એના પ્રમાણમાં જ ચોખ્ખા થાય ને. એટલે જેવી ઇન્ટેન્સિટી કર્યું હોય એ પ્રમાણે, એમ કે પેલું એમ કે પરમાણુ જે ચાર્જ થઈ ગયા હોય છે, તો જેટલું જ્ઞાતા દ્રષ્ટા રહ્યા એટલા એનો જથ્થો છે એટલું તો રહે જ, પણ એનું જે ચોખ્ખાઈ છે ઓછી થઈ થાય એવું લાગે. એટલે એક પળ ઉદયમાં આવ્યું તો એક પળ ચોખ્ખું થઈને ગયું, બીજું પછી ઉદયમાં આવશે ત્યારે ચોખ્ખું જોઈશું ત્યારે ચોખ્ખું થશે, એમ ધીમે ધીમે ઉદયમાં આવતું જાય ને ખાલી થતું જાય. બરાબર, જથ્થો એટલો એટલો જ રહેતો હોય છે, પણ ચોખ્ખાઈ ઘટતું જાય, ગાંઠ નાની થતી જાય, 100 કડમાંથી 90 થયા, 80 થયા, 70 થયા, અને એની પ્યોરિટી પણ ઓછી, ઇમ્પ્યોરિટી પણ ઓછી થતી જાય. ઇમ્પ્યોરિટી તો જે ઉદયમાં આવી જેટલું તમે એક્ઝેક્ટ રહ્યા એટલી તો પ્યોર થઈને ગયું, એ પરમાણુ નવું બંધાયું નહીં, એને ખાલી પેન્ડિંગ રહ્યું નહીં, એને ખલાસ થયું. એ પછી પહેલું પડેલું છે તો એવી જ ઇન્ટેન્સિટીથી કે કેવું આવશે ત્યારે ખબર પડશે આપણને. તૈયાર થાય પછી ફળ આપે. બરાબર. અને આપણે આપણે હમણાં વાત કરી કે દેહ વિલય થાય પછી બોડીને આપણે એમ કે સળગાવી દઈએ એટલે બધા પરમાણુ ટોટલ વિસરસ થઈ જાય, એટલે વિખરાતું વિખરાતું વિસરતા થઈ જવાનું. હિન્દુ ધર્મમાં આપણે આ રીતે એમ કે દેવને ગાળવાનું હોય છે,
અને બીજા બધા ધર્મમાં ઘણા બધા દાટી દેતા હોય છે, ઘણી વખત બાળકોને કુવામાં રાખતા હોય છે, એટલે એ બધું છે ને વિશ્રસા તરફ જવાનું છે. પણ એમાં કારણ શું છે કે એ બાળે ને એ ઝડપથી પતી જાય, એક બે કલાક અડધો કલાકમાં પતી ગયું, દાટે ને એમાં પેલું મીઠું મીઠું નાખ્યું હોય, ધીમે ધીમે ડીકોમ્પોઝ થતું જાય, કરતાં કરતાં વિખરાવાનું છે. હાથમાં નીકળી ગયો ને એટલે હવે ડીકોમ્પોઝ થતું શુદ્ધ વિશ્રસામાં જતું રહેવાનું. પણ એમાં એવું થતું હોય છે ને પેલા બધા બધા જીવ પાસે પડે, જીવ પાસે બોડીને ખાઈ જાય, ચાલ્યા કરે, એ જીવ પાસે બીજા જીવનો ફરક બને, એ બધી જાય. પણ એમાં ઘણું બધું પૂતગલ એમ પૂતગલ થયા કરે, આમાં જે ચોખ્ખું વિશેષતા થઈ જવું કહેવાય આપણે બાળવામાં, એમાં આપણે કંઈ ફરક પડતો નથી, જનારને કંઈ લેવા દેવા જ નથી. એ તો મૂકીને જતો રહ્યો, તમારે ફાટેલા કપડાં જે કરવું એ કરો, સળગાવો હોય કે સળગાવો, દાટી દેવા દાટી દો, હું તો આ ચાલ્યો, નવા કપડાં પહેરીને ફરશે પાછો. જય સચિદાન. કુંદનબેન માલદે. એ તો વાત પતી ગઈ ને, આપણે કાલે પતી ગયો, એ બહુ લાંબુ નથી ડિટેલમાં જવા જેવું, બહુ મહત્વ નથી કઈ. ઓકે, પણ એક જણ એમ કે લાલ વાવટો ધરતું હોય એ બંધ રાખવું એટલે કોઈનો ક્લેમ ના રહે એવું? હા, એવું કહેવા માંગે છે. અને મારી ઠોકીને મોક્ષે ના જવાય એટલે બધી ફાઇલોના સંભાવે નિકાલ કરીને મોક્ષે જવાશે. બરોબર છે. ને લાલ બાવટો બતાવના ટેકનિકલી રાઈટ છે કે નહીં એ એક દાખલો તો દાદાએ આપ્યો છે, પણ જરા બીજું એટલે ખોટી રીતે એનું ધાર્યું જ કરવું હોય ને આપણને લાગે એને દુઃખ થાય છે, માફી માગે છે, અરે માફ કરી દો એને, એ ધાર્યું જ કરતો એટલે આપણે સમજીએ કે આ ધાર્યું કરીને આખું ઊંધું ખેંચી રહ્યો છે, એટલે ઉભા રહો, આપણે થોડી મીટિંગમાં ફાઇનલ કરતાં પહેલાં ઊભા રહેવું પડે કે આ ટેકનિકલી રાઈટ નથી, આ ખોટું તોફાન કરી રહ્યો છે, માટે આપણે થોડી ના હમણાં આ રીતે નહીં થાય, આપણે વિચારીશું, જરા પેન્ડિંગ રાખીએ છીએ, પછી ટાઢું પાડીએ અથવા તો પછી કરીએ કે ભાઈ ના આ ધાર્યું આ રીતે ના થાય, આ વસ્તુ આ રીતે થશે તો દુઃખ ના લગાડીશ, પણ બધાનો મત આ છે, હવે ખોટી રીતે દબાણ કરીને ના કરાવાય, એટલે પછી સોલ્યુશન લાવવું પડે. એટલે દરેક વખતે એ કહે ને કે ટેકનિકલી રાઈટ છે કે નહીં, એ દાદાની સુંદર શોધખોળ છે કે એકાંતે પેલો બિચારો દુઃખ થાય છે, આપણે કેન્સલ કરી નાખો આ પ્રોગ્રામ, એવું કરવાની જરૂર નથી, ખરે તપાસ કરો. અને ખરેખર જો ટેકનિકલી રાઈટ નહીં હોય ને તો આજુબાજુવાળા જ કુદાકૂદ કરી મૂકશે, મહાત્માઓ છે, એ ચૂપ રે, માથાકૂટ ના કરી દાદાને જવા દે, બોલો, એ સંજોગ જ એવા ઊભા થઈ જાય, ટેકનિકલી રોંગવાળાને ઉપાડી લેશે, આપણે બહુ જોર નહીં મારવું પડે, એવું થઈ જાય, બોલો. અને કોઈ પરમાણુ બધા લોકોના લીધેલા છે એ લોકોને પાછા આપી દીધા એટલે મુક્ત થયા, એટલે કોઈએ લાલ વાવટો ધર્યો નહીં તો આપણે મુક્ત થયા એવું? હા, બરોબર, કોઈનો ક્લેમ ના રહે. હા, એટલે આ દીકરા, હસબન્ડ, મા બાપ, સાસુ સસરા, જેઠાણી, દેરાણી, નણંદ, બધું બધા ક્લેમવાળા જ છે, બધા આપણે વ્યવહાર નથી કહેતા, વ્યવહાર પૂરો કરવો પડે, જવું પડશે મારે, એમને મારે બોલાવવા પડશે, ચાર દિવસ રાખવા પડશે, બધું વ્યવહાર જ પૂરો કરીએ છીએ, અને એ જ પરમાણુના હિસાબ પૂરા કરી રહ્યા છે. ઓકે, એ રીતે જ પરમાણુ પાછા આખી જિંદગી બધા કુટુંબો બધો પરમાણુના હિસાબવાળા, અને હવે મારે કંઈ જરૂર નથી, એ લોકો એના ઘરે મૃત્યુ થાય, લગ્ન પ્રસંગ આવે, અમે જતા નથી ને એ આવતા નથી ને હિસાબ પૂરો થઈ ગયો તો આપણે મુક્ત થઈ ગયા એ ખબર પડશે આપણને. ઓકે, જય સચિદાનંદ. હું કોણ છું ને કરે છે કોણ, એ જાગૃતિ સતત રહે, શક્તિ આપશે. ભરતભાઈ શાહ, અડાલજ. જય સચિદાનંદ પૂજ્યશ્રી. પાના નંબર 234 પ્રશ્ન કરતા પૂછે છે, આ શુદ્ધ પરમાણુ જુદા અને કર્મના પરમાણુ જુદા, દાદાશ્રી જવાબ આપે છે, હા જુદા, મહી જે આકાશ છે ને તેમાંથી ખેંચે પણ તે સૂક્ષ્મ છે, સૂક્ષ્મના આધારે બહારથી સ્થૂળ પેશે ત્યારે ફળ આપે. હવે આના પર પ્રશ્ન એ છે કે આ બંને પરમાણુ એટલે કે શુદ્ધ પરમાણુ ને કર્માણુના કર્મના પરમાણુ વચ્ચે શું તફાવત છે? શુદ્ધ પરમાણુ એટલે વિશ્રસા, વિશ્રસા, અને પરમાણુ જ્યારે ચાર્જ થાય ત્યારે પ્રયોગશા કહેવાય, અને પછી બીજે પરિપક્વ થઈને ફળ આપવા રેડી થાય ત્યારે મિશ્રસા. એટલે જે ગિલેટ ચડેલા પરમાણુ એ કર્મના પરમાણુ, હા એ કર્મના પરમાણુ, અને પેલા શુદ્ધ પરમાણુ. અને અહીં એવું લખે, પછી બીજો પ્રશ્ન, મહી આકાશ છે તેમાંથી પરમાણુ ખેંચાય, આમ નોર્મલી કે બહારથી પરમાણુ પ્રયોગથી જ કહેવાય, પણ આ તો બહારથી જ કહેવાય, આત્મા સિવાય બહાર. અચ્છા, આ દેહમાં આકાશ છે અને બહારે આકાશ છે, એટલે દેહના આકાશ, અહીંયા દેહના આકાશ નહીં, એટલે કોઈ પણ આકાશમાંથી ખેંચાશે, અને એને જ પછી ભાવકર્મ થાય, અને એનાથી ભાવકર્મ નહીં, એ પરમાણુ એ ભાવકર્મથી પરમાણુ ખેંચાયા, અને પછી દ્રવ્ય કર્મ રૂપે બીજે અવતાર રેડી થાય.
મિશ્ર સારો આવે પછી ફળ આવે બંધાય પછી. ઓકે, જય સચિદાનંદ. હા, જય સચિદાનંદ. જય સચિદાનંદ પૂજ્યશ્રી હરવાળા. પાના નંબર 239, વાણી રંગાય કસાયથી. અને જ્યારે આપણે વેપાર કરતા એટલે કંઈક કપડું ખેંચીને આપીએ તે ઘડીએ એ યોગ ક્રિયા થઈ, અને ધ્યાન બેના ગોળાકાર પ્રમાણે પરમાણુ ખેંચાય. હવે શુદ્ધ પરમાણુ ખેંચાય છે, પણ આ ક્રિયાના ધ્યાનને લઈને એ વિશ્રસાના પ્રયોગશામાં આવ્યા. હવે પ્રયોગશામાં કેવું તો એ જો ધર્મ ધ્યાનમાં હોય તો તેવા પ્રયોગશાના પરમાણુ, અને પેલા હોય તો એવા પરમાણુ, નર્ક ગતિના હોય તો એવા પ્રયોગશા પરમાણુ. એટલે પૂજ્યશ્રી થોડું અહીંયા સમજાવો ને કે એટલે આમાં જ કે ભાઈ આજે કપડું ખેંચીને આપે છે, ક્રિયા તો એક દેખાય છે, અને અંદર ધ્યાન શું છે, પડાવી લેવું, એટલે જાનવર ગતિના પરમાણુ ભેગા થયા. અને પેલું આ તો કપડું છે એટલે કે વેપારમાં છે, કેટલાક અનર્થ હિંસા કરી નાખે તો એનો એ ક્રિયા એક કરે છે, અને ધ્યાન સાલા બધા મરી જવા જોઈએ ગામના માણસો, તો એવો હિંસા કરે ને તમે નરકે જવું પડે. એટલે ધ્યાન અને યોગ ક્રિયા બે ગુણાકાર થઈ બીજ પડે છે. અને ભલું કરવાનો ભાવ, દાન આપે છે બિચારા, સુખી થાય, આપણે શાંતિ થાય ને બીજા, આપણે તો ઘણું બધું છે, બધાને આપો લૂંટાવો, તો એને ભાવ આપે છે પૈસા, અને એનું ધ્યાન લોકોને આપવું છે, ભલું કરવું છે, એ ધર્મ ધ્યાન. એટલે પુણ્ય બંધાશે, માણસમાં આવશે, અથવા બહુ આખી જિંદગી એવું ધ્યાન હોય તો દેવગતિમાં જાય. એટલે ધ્યાન અને યોગ ક્રિયા બેથી કર્મ બંધાય છે એવું કહેવાય. એટલે યોગ આપણે અક્રમમાં શું કર્યું, ધ્યાન જ બદલી નાખ્યો, આ કરનારા અંજુદો પાડી દીધો. અને કદાચ ઊંધું કામ કરતો હોય તો બેન પ્રતિક પણ કરો, કેમ કચકચ કરો છો બધા સાથે, માથાકૂટ કેમ કરી હસબન્ડ સાથે, સંભાળી નિકાલ કરો. એટલે આપણે ક્રિયાના ધ્યાન ખૂબ ફેરફાર થઈ ગયો, અર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન ઉડી ગયા, ધર્મ ધ્યાને ઉડી ગયો, શુક્લ ધ્યાન હું શુદ્ધાત્મા છું, ફાઇલ વન જુદા છે, ફાઇલ વન પાસે પ્રતિકોણ કરાવો, એટલે એ ધોવાઈ ગયું જે ઊંધું ધ્યાન ઊભું થયું હતું, અથવા તો ઊંધા વ્યવહાર કોઈકને દુઃખદાય એવા વ્યવહાર ઊભા થઈ ગયા હતા, ધોઈ નાખ્યા એટલે છૂટ્યા. તો આપણે પાના નંબર 345 ઉપર કહે છે કે સરવાળો બાદબાકી પૂતગલના છે, અને ગુણાકાર ભાગાકાર વ્યવહાર આત્મા છે. બસ એટલે સેમ પ્રોસિજર છે. એ જ યોગ ક્રિયા એ પૂર્ણ ગલન કહેવાય, અને ધ્યાન એ ગુણાકાર કહેવાય, ભાગાકાર. પછી એટલે પૂજ્યશ્રી હજુ તો દ્રવ્ય કર્મ, નો કર્મ અને ભાવ કર્મ તો માંડ હજુ સમજાવી શક્યા હતા, અને પ્રયોગસા અને મિશ્રસા વિશ્રસા ઊંડા ઉતરવાની જરૂર નથી, ના સમજાતો તો ઉપાધિ જ નહીં ને. હવે જે સમજાયેલું છે એ હાચવી રાખો, પ્રયોગસા ભાવ કર્મ દ્રવ્ય કર્મનો કોઈ એટલું હાચવી રાખો, બધું છેવટે વિજ્ઞાન આપણે એક પકડીને ચાલશો ને તો એ સેન્ટરમાં પહોંચાશે. બરાબર છે, આપ કૃપા કરજો અને છેક મોક્ષે સજા સુધી અખંડ બ્રહ્મચર્ય પાળી શકાય શક્તિ આપજો. જય સચિદ. વિઠ્ઠલભાઈ વગાસિયા, અડાલજ. જય સચિદાનંદ. હા પૂજ્યશ્રી, આજે તો બધું આજને કાલમાં તો પરમાણુ 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 એની એક એક જ ફુવારા ઉડે છે પરમાણુ પરમાણુ. અને પેલા શિક્ષક કેમ આમ બધા વિદ્યાર્થીને શીખવાડી દેતા હોય કે વિદ્યાર્થીને 10 દિવસ એવું શીખવાડ્યું હોય, એકથી એકા શીખવાડ્યા હોય, તો પેલા વિદ્યાર્થીને રાતમાં કે 8-9 કેટલા થાય તો 72 બોલી જ નાખે એવું. આ પહેલાં તો એવું સમજાતું હતું કે 14મી આપ્તવાણીમાં આ પરમાણુની વાતો, પછી મિશ્ર ચેતન, પ્રયોગશા, મિશ્રશા અને વિશ્રશા, આ એમ વિદ્યાર્થીને આમ ગોઠવાઈ ગયું હોય ને એવું 8માં રાતના ઊંઘમાંથી ઉઠાડો ને તો એ કંઈ બતાવે એવું આ 2 દિવસથી ચાલે છે. હવે પ્રશ્ન એ છે કે પ્રયોગશા થાય છે એટલે એને ગિલેટ સડે છે, હવે ગિલેટ સડે છે એ વખતે કંઈ વ્યવસ્થિત એને કનેક્ટેડ છે ખરું? એટલે એ ફળ આપે ને એ ત્યારે નથી વ્યવસ્થિત, ત્યારે સંજોગ ભેગા નથી થતા, પછી બીજે બહુ જ્યારે મિશ્રશા થાય ને ત્યારે વ્યવસ્થિતને કનેક્ટેડ ગયો, વ્યવસ્થિત પછી સંજોગ ભેગા મળી અને જે મિશ્રશા પ્રમાણે એક એક પળને ફળ આપતું જાય વ્યવસ્થિત. એટલે પ્રયોગશા વખતે એ અવસ્થિત નથી કહેવાતો હજુ, અરે અવસ્થિત કહેવાય પણ કાચું છે હજુ, એટલે પરિપક્વ થાય ને પછી ફળ આપે. જે મગનો દાણો કાચો હોય ને એ કંઈ એ ઉગે નહીં, એ સુકાઈ જાય, પાકો થાય ને પછી નાખો તો પછી પાણી ખાતર ઉગવે ને પછી છોડવો થાય એમાં ફળ આવે. હવે
પ્રયોગશા એટલે ઊભા રહેલા પરમાણુ છે, જે પ્રયોગશા થયા છે આ અવતાર પૂરતા એવું. એટલે આ અજ્ઞાનીને જ્ઞાનીની એટલે દાદાના મહાત્મા અને અજ્ઞાનીની સાથેની વાત છે. હવે પ્રયોગશા થયેલા છે, હવે આપણે પ્રતિક્રમણ કરાવીએ છીએ, તો પ્રયોગશા જે થયેલા છે પરમાણુ એમાં આપણે કંઈક ચેન્જ થાય છે તો ત્યાં વ્યવસ્થિત કામ કરે ખરું? ના, એટલે એ ઉડી ગયો, એ વ્યવસ્થિત તો આવશે નહીં હવે. તો પણ એક સંજોગ તો એને ભેગા થયા ને, એટલે વ્યવસ્થિતનું કંઈ છે એમાં કે નથી? ના, વ્યવસ્થિત એને ના કહેવાય, વ્યવસ્થિત તો એ કાર્ય થાય છે ને એ વ્યવસ્થિતને તાબે છે. આ તો હજુ ભાવ જ ઉત્પન્ન થયો અને ભાવ આપણે ફેરવી નાખ્યો, એટલે બીજ નાખતા પહેલાં જ શેકી નાખ્યું, એટલે બીજ હવે શેકાઈ ગયું, એટલે ઉગવા લાગ્યું, રકમ ઉડાડી દીધી, ઉગાડાડી દીધી. હવે આગળ વધીએ કે જે ગિલેટ છેડેલા પરમાણુ છે, હવે ગિલેટ જે પ્રયોગશા છે એમાંથી કન્વર્ટ થાય મિશ્રશામાં, તો એક દાદાનો દાખલો છે કે જ્યારે જેમ એક પ્લસ એક પ્લસ એક પ્લસ કરતાં કરતાં આવીએ ને, આપણે બરાબરનું બટન દબાવ્યું એટલે જવાબ આવી જાય, એક સાયન્ટિફિક છે. એવી જ રીતે પ્રયોગશામાંથી જ્યારે મિશ્રશા થાય છે ત્યારે એવું કંઈક ઘટના બને છે, એટલે એ દાદાના એક દાખલાથી આપણે જરૂર સમજણમાં આવે છે. આ વિશે કાલે ઘણી બધી સર સાથે, ગોસાઈ સાહેબ સાથે, પરીખ સાહેબ સાથે, અક્ષેશભાઈના પ્રશ્નમાં ક્યાંક થોડીક વાત થઈ, પણ હજી એટલું ફિટ નથી થતું. એમાં એવું બને છે કે પ્રયોગશામાંથી જ્યારે મિશ્રશા થાય છે ત્યારે જ પ્રયોગશામાં છેલ્લું બટન આપણે દબાવીએ છીએ એવું કહીએ છીએ, ત્યારે પેલી જે દાદાની થિયરી છે ને કે આયુષના વન થર્ડ ભાગ થતું 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 બટન દબીએ દઈએ એટલે મિશ્રશા થઈ જાય, એવું કંઈ છે ખરું? ના, આ શેના જેવું છે નહીં. આ તમે આ ફ્રીઝર હોય છે ને એમાં તમે પાણી મૂકો તો પછી જામે ખરું? હા, કેમ જામે છે? અને પછી બરફના ગચ્ચાને તમે બહાર મૂકી દો તો ઓગળ્યા કરે ખરું? અને અને ધારો કે પાણી ઢોળી લીધું હોય તો ધીમે ધીમે એટલે બરફને ઊંધું કરી નાખો, પાણી આપણે નીચે મૂકી દીધું જમીન પર, તો છ કલાક પછી જુઓ તો થોડું થોડું પાણી ઉડી ગયું હોય ખરું? એ કોણે કર્યું? એટલે આવું આ છે, બોલો, ઠંડક છે ને એને બરફ તૈયાર જ કરે. અને પછી કર્મ ફળ માટે તો કે સંજોગ ભેગા મળીને ઉડાડ્યા જ કરે. એટલે આ આ બરફ થવો ને એ કોઝિસ ભાગમાં છે, બરફને છૂટો પાડ્યો પછી ધીમે ધીમે સંજોગ એને ઉડાડી દેશે, પાણી મૂળ સ્વરૂપમાં લઈ જશે એને. એટલે તો એનો અર્થ એવો થયો ને કે આ સ્વભાવથી થઈ રહ્યું છે, સ્વભાવ ઓટોમેટિક છે, ઓટોમેટિક છે. આ વિભાવ થવો ને, વિભાવ થવો એ સ્વભાવ છે. આ બે તત્વો સામસામે આવ્યા એટલે છ તત્વો સામસામે ભેગા થયા, એમાં બે તત્વો આવા બની જવા તે વિભાવ છે. અમુક ક્ષેત્રે અમુક કાળે અમુક ડેવલપમેન્ટમાં આવા જ ભાવ થાય ને, એ બની જ જવાનું. અને ભાવ થયા એટલે પરમાણુ એવા ચાર્જ થઈ જવાના, એ ચાર્જ પરમાણુ પર સાયન્ટિફિક સર્કમસ્ટેન્સિયલ એવિડન્સ ડિસ્ચાર્જ થવાના, અને કુદરતી એટલે ઓટોમેટિક બની જાય છે. ફક્ત ફક્ત કહે ને કે પોતાનું જે બની જાય છે, જેમ કેરીનો ગોટલો હોય ને તે એ જે કેરી ખાધી ને પછી ફેંકીએ એટલે પેલા ગોટલામાંથી કેરીના છોડવા ઉગવાના, તો એવું આ ફળ વખતે ભોગવાય છે ત્યારે બીજ એ જ કેરીના ગોટલાનું પડત. પણ આપણે હવે શેકી નાખીએ છીએ કે આ તો ખોટું છે, આવું ના હોવું જોઈએ, એટલે શેકી નાખવાનો આપણી પાસે એક નવો ભાગ શરૂ થયો છે, બીજને ઉડાડી શકાય, એટલો જ પુરુષાર્થ આપણી પાસે રહ્યો. એટલે આપણે પ્રયોગશા થતા જ નથી, એટલે નવો પ્રયોગશા પાંચ આજ્ઞા પાડ્યા બદલ થવાના, પણ આમ પેલા જે કર્મના ફળ વખતે જે બીજ પડતા હતા એ નહીં પડવા દેવાના પાંચ આજ્ઞા પાડવાથી. તો પાંચ આજ્ઞા જે પાડીને પાડવી પડે છે, અને પાડવી પડે એટલે કરતા ભાવ કહેવાની, એનું ફળ જુજ વે ટુ મોક્ષ માર્ગ ચાર થવાનું. હવે પ્રયોગશામાંથી આપણે મિશ્રશામાં ગયા એટલે અજ્ઞાન દશામાંની વાતમાં, પ્રયોગશામાંથી મિશ્રશામાં ગયા. હવે દાદા એક જગ્યાએ આપણે આ વાંચવામાં જ આવ્યું કે દાદા કહે છે કે મિશ્રશા થઈ ગયેલા ભાગ ભગવાન પણ ચેન્જ ન કરી શકે. મિશ્રશા થયેલા, મિશ્રશા જ કહું છું, હા, એ પછી ભગવાને ચેન્જ ન કરી શકે. બરફ રૂપે છે ને એ ભોગવે જ છૂટકો, બરફ મિશ્રશાને ભોગવે જ છૂટકો, બરફ રૂપે કહેવાય છે. હા, બરાબર છે, બરફ રૂપે થઈ ગયા એટલે ભોગવા જ પડે, ભોગવા જ પડે. હવે દાદાશ્રીનું જ્યારે જ્ઞાન મળે છે, આપણે આ લાસ્ટ પારણમાં થોડીક ડિમ્પલભાઈ સાથે સર સાથે હતી, પણ મારે ઊભું રહી ગયું પ્રશ્ન મોકલો પણ રહી ગયો, તો એ એ જે મિશ્રશા થઈ ગયા એટલે એ આપણે ભોગવવા જ પડે, એમાં છૂટક્યો જ નહીં, કોઈ નહીં નશો એવું દાદા જ કહે છે. હવે જ્યારે દાદા જ્ઞાનવિધિ આપે છે, જ્ઞાન આપે છે, ત્યારે આપણે કહીએ છીએ કે જે મિશ્રશા ભાગ જ હતો આપણી પાસે તો ઓલરેડી, અને દાદા જ્ઞાન આપે તો 100% આપણને દર્શન મોહ જાય છે, 2% જ્ઞાન પ્રગટ થઈ ગયું છે, એટલે એ જે ઘટના બને છે એમાં દાદા ભગવાનની સ્પેશિયલ કૃપા છે, અક્રમ વિજ્ઞાનીની કૃપા છે, કે અક્રમ જ્ઞાનનું પરિણામ છે? ના,
એ તમે શીણવટથી જોશો ને, દાદાનું એક વાક્ય આવે છે કે સંચિત કર્મ પરિપક્વ થાય એટલે મિશ્રસામાં પરિણમે, અને સંચિત કર્મમાં આઠ આ દ્રવ્ય કર્મ કહેવાય છે, અને એમાં જે પાણી સ્વરૂપના ભાગ છે ને એ ભાગમાં ફેરફાર થાય છે, જે જ્ઞાનાવરણ દર્શનાવરણ મોહની અંતરાય એ પાણી સ્વરૂપનું કહેવાય, અને આ નામ ગોત્ર વેદની આયુષ્ય એ બધું બરફ જેવું થયું કહેવાય, એટલે આમાં ફેરફાર થાય છે. એટલે વરાળ અને પાણીવાળા કર્મોમાં ફેરફાર થાય છે, નહીં કે બરફવાળા કર્મોમાં. એટલે મિશ્રસામાં ખરેખર ફેરફાર થતો નથી, મિશ્રસા થતાં પહેલાંની સ્થિતિ એ પાણી છે, હજુ બરફ થયો નથી, અને એ પાણીવાળો ભાગમાં જ્ઞાનાવરણ 2% તૂટ્યું, અંતરાય 2% તૂટ્યા, દર્શનમાં આખો ગયો ને, દર્શનાવરણ આખું ગયું. હવે જો હું ક્યાં ભાવના પરમાણુ લઈને આવેલો છું અને મિશ્રસા થઈ ચૂક્યા છે, મિશ્રસા થઈ ચૂક્યા નથી, પ્રયોગશા પછી સંચિત કર્મ પછી મિશ્રસા. વચ્ચે એક ભાગ દાદાએ હમણાં જ આપણને ફોડ મળ્યો અંદર, અને એમાં પાણીવાળા ભાગ, દ્રવ્ય કર્મમાં પાણીવાળો ભાગ અને બરફવાળો ભાગ બે ભાગ પડે છે, એ પાણીવાળા ભાગમાં ફેરફાર થાય છે, બરફવાળા ભાગમાં ફેરફાર થતો. મને સમજાય છે કે આ એ બરાબર, પણ એ આપણા પ્રયોગશાના પરમાણુમાં ચેન્જ થાય છે ના, એ તો મિશ્રસા લઈને આવ્યો છે, એનું શું છે? એ મિશ્રસા તો એ ફળ આપશે ત્યારે ખબર પડશે. આમાં શું છે કે દાદા નથી કહેતા કે મંગળદાસ જામી ગયેલો માલ છે, એ ફેરફાર નહીં થાય. ભાવો જ્ઞાન અજ્ઞાન એ ચેન્જેબલ છે, અને ભાવો ચેન્જેબલ છે આખો, એટલે એ બાવામાં જ્ઞાન આખું અજ્ઞાન તોડી અને જ્ઞાન મળ્યું એ બાવામાં ફેરફાર થયો, એટલે જ્ઞાની બાવાની શરૂઆત થઈ. અને મંગળદાસ તો અનચેન્જેબલ, એ તો ફેરફાર નહીં થાય, એ જે જામી ગયેલો માલ એક પછી એક ઉદય ફળ આપતું 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 ખાલી થશે છે. બરાબર, તો પછી આપણા પ્રયોગશા જે આપણે નવા આવ્યા એમાં જ ખાલી ચેન્જ થાય છે, મિશ્રશા હજી નથી થયા. હા, એ જે ગયા ભવનું જે હતું એ તો આવી છે, ફળ આજે જે આ જન્મમાં જન્મ્યા ત્યારથી અત્યાર સુધી પ્રયોગશા થયું હતું ને એ ઉડાડી દીધું દાદા, એમાં જ ખાલી ચેન્જ. હા, આ ભવનું ઉત્પન્ન થતું હતું એ જન્મ્યા ત્યારથી અત્યાર સુધીનું એ ઉડાડ્યું, અને હવે 5 આજ્ઞારૂપી એટલે મિશ્રશા ખલાસ થશે. મિશ્રશા આના આનું મિશ્રશા ઉડી ગયું, હા એનું ઉડી ગયું. 5 આજ્ઞારૂપી પ્રયોગશા શરૂ થશે, અને એ 5 આજ્ઞારૂપી મિશ્રશા જયારે આવતે ભાવ આવશે ને, ચાહો જલાલી વાળો હતા દાદા જેવો નાની પદનો. હવે પૂજ્યશ્રી એક વાત થાય છે કે અજ્ઞાન દશામાં અને જ્ઞાન દશામાં આપણે જ્ઞાન લીધેલા મહાત્મા ને હવે ચાર્જ નથી થતું એટલે પેન્ડિંગ ઊભું રહેશે, પેન્ડિંગ જે ઊભું રહેશે એવી સ્થિતિ અજ્ઞાન દશા વાળાની હોય છે. એટલે એમાં એમાં સિદ્ધાંત હું સમજવા માંગુ છું કે બંનેને સિદ્ધાંતો સરખો જ લાગે છે, પરમાણુમાં એને કશું લેવા દેવા નથી પરમાણુનું, એટલે સિદ્ધાંત બેને સરખો જ લાગે. હવે જે આપણા પરમાણુ પેન્ડિંગ રહ્યા એ આપણે ઊભા રહેશે એની આપણે ઘણી બધી સરસા થઈ ગઈ છે આ પેન્ડિંગ માટેની. હવે અજ્ઞાન દશામાં એને જ્ઞાન નથી, એને કંઈ જ્ઞાતા દ્રષ્ટા નથી, એટલે જે એના પરમાણુ છે એ જ્ઞાતા દ્રષ્ટા નથી, એટલે એને પેન્ડિંગ 100% ઊભું જ રહેશે, કંઈક થોડું ઘણું એમાં ખાલી થાય છે. જો પેન્ડિંગ શબ્દ છે ને અજ્ઞાની માટે લાગુ પડતો જ નથી. ઓકે, કારણ શું છે, એને બાંધે જ છે નવું. ધારો કે છોકરા ઉપર ગુસ્સો આવ્યો ને ત્યારે અંદર બે ભાગ બાંધે છે, કાં તો કે ને હું ખોટું કર્યું ના કરવું છે, કરવું જ જોઈએ તો સુધરો, એટલે બે રીતે બાંધે છે. અને પેન્ડિંગ કોને કહેવાય, આપણે બાંધતા ચંદુથી ખોટું થયું છે, હું કરતો જ નથી, એક જબરજસ્ત જાગૃતિ છે ને, અને આ થઈ ગયું, પણ તોય પાછું પેલી બુદ્ધિ રક્ષણ કરાવી નાખે છે, એટલે ડિસ્ચાર્જને પેન્ડિંગ રહ્યું કહેવાય. અને તો બાંધાય જ છે નવું, એટલે પેન્ડિંગવાળું રહ્યું જ નહીં વાત, નવું બંધાઈ જ ગયું. અને એને કાં તો પોઝિટિવ બાંધે કાં તો નેગેટિવ બાંધે, પણ બંધાયા જ કરે છે અજ્ઞાની તો, ઊંઘમાં આખી રાત બાંધે છે ને કર્મ. અને આપણા મહાત્માઓ તો જે દિવસથી રાઈટ બિલીફ બેઠી કે હું શુદ્ધાત્મા છું, ચંદુ નથી, અને ચંદુ વ્યવસ્થિતને તાબે, કરતા વ્યવસ્થિત, હું શુદ્ધાત્મા, કરતા પદની ભ્રાંતિ તૂટી અને આરોપિત ભાવ ઉડ્યો, એટલે નવું કર્મ ન જ બંધાય એની ગેરંટી. હવે આ ડિસ્ચાર્જ છે ને એમાં થોડુંક ફૂલચૂક થઈ જાય છે, કારણ પેલું કર્મ ખપાવ્યા વગર જ્ઞાન મળેલું છે ને, ડિસ્ચાર્જ કર્મો સળવળતા હોય આપણે જાગૃતિ ના રહી, કારણ 12 નંબરના ચશ્માએ હજુ પેલું નાનાવરણ હજુ નંબર છે, એટલે થોડું કાચું રહી જાય તો થોડું પેન્ડિંગ રહી જશે. પણ બોલો, 2 દિવસે 12 દિવસે 2 વર્ષે 5 વર્ષે જાગૃત તો થાય જ છે મહાત્મા, અને નહીં કે તો હું 5 વર્ષ નહોતો ને ત્યારે આવી ભૂલ કરી હતી, મને હમણાં યાદ આવ્યું સામાયિકમાં, બોલો આવરણ તૂટતા તૂટતા દેખાય છે, જાય પણ છે દોષો. એટલે આપણા મહાત્માઓને કે ને ઘણું બધું કપાઈ જવાનું આભોમાં, દોષો ઘણા ખરા પેન્ડિંગ રહેલા પણ પાછા જાગૃતિમાં આવશે, ધોવાઈને ખાલી થઈ જશે. બહુ જૂજ 5 આજ્ઞા પૂરતું જ લગભગ કેરી ફોરવર્ડ થશે, અને બહુ જૂજ એવું હશે
એ કેરી ફોરવર્ડ થશે, કદાચ એકાદ અવતાર વધી જાય, પણ છેવટે મહાત્માના ટોળામાં જન્મ પામશે, પછી જ્ઞાનમાં આગળ વધીને સિમંદર સાહેબ પાસે બીજે અવતાર જતો રહેશે. સૂક્ષ્મતમ સુધી જોઈ ને સંસારની અવસ્થાની, તો ઓહો એવું લાગે કે કેટલી બધી સૂક્ષ્મતાથી સ્થૂળ થી સૂક્ષ્મ સુધી આપણે બધા પરમાણુ જોવા પડશે કે બાંધ્યા ભારે પણ થઈ શકશે, શું એનું સાયન્સ છે? એટલે આમાં કેવું છે, જેમ જેમ અજવળ તો દાદાએ પૂરું કરી દીધું છે, આપણા જેમ જેમ નંબર ઉતરતા જશે ને દેખાતું જશે, તો પેલા સ્થૂળ ભાગ દેખાશે, સ્થૂળ કા સાફ થશે, પછી સૂક્ષ્મ લેયર ઉપર આવશે, એ નીકળતું જશે, પછી સૂક્ષ્મતર આવશે, પછી સૂક્ષ્મ, એટલે ધીમે ધીમે કચરો જેમ જેમ નીકળતો જાય છે. એટલે એટ એ ટાઈમ સૂક્ષ્મતમ સુધી નહીં જવાય, પણ આપણે જ રાઈટ બિલીફ તો ચોક્કસ બેઠી કે સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની ભૌગોલિક પર્યાયો ચંદુના છે, મારા નથી, હું શુદ્ધાત્મા છું, એટલે છૂટા તો પડી ગયા છે, પણ પ્રગટ થશે ને જેમ જેમ, એટલે સ્થૂળ દેખાશે, સૂક્ષ્મ દેખાશે, સૂક્ષ્મતર સૂક્ષ્મ એ પછી દેખાશે. એટલે એ એટલે માટે કહે છે ને, એ થોડોક અવતાર રહી જશે ડિસ્ચાર્જ પેન્ડિંગમાં, પણ એ નડશે નહીં મોક્ષ માટે. કેવળ જ્ઞાનમાં થોડુંક બાકી રહેશે ને એ સૂક્ષ્મતર સૂક્ષ્મતમ દેખાવા મળશે, એટલે કેવળ જ્ઞાનનું સ્ટેશન આવશે. એટલે આ ભાવમાં તો આ સ્થૂળ અને સૂક્ષ્મ સાફ થઈ ગયું ને, એટલે ઘણી પ્રગતિ થઈ ગઈ. અને જે સૂક્ષ્મતર સૂક્ષ્મતમ તે આવતે બહુ કેવળ જ્ઞાન થતાં પહેલાં સાફ કરી નાખશું, એટલે બાકી થઈ જશે પૂરું. એટલે આ બહુ મોટું, આ સ્થૂળ જીવતા સાથેના હિસ્સા પૂરા થઈ ગયા ને, રહ્યું પોતાનું પૂરતું, એ ચોખ્ખું તો વાર નહીં લાગે, એટલે બહુ મોટો ફેરફાર થઈ જશે આપણો. વિજયશ્રી ધન્ય છે આ અક્રમ વિજ્ઞાની, ખરેખર કેવળ જ્ઞાનમાં જે જોઈ શકાય એ વાત શબ્દોમાં લાવી, અને સામાન્ય માણસ અમારી જેવાને સમજણ થોડી થોડી પડે, કેટલી મોટી બલિહારી કેવા અક્રમ વિજ્ઞાની ને, અહો અજાય બાવા જ્ઞાની, અને એની સાથે એના વારસદારને અહો અહો લાગે છે. જય સચ્ચિદાનંદ. અને ક્રિયા આપણને ક્રિયાકારી થાય છે ઓટોમેટિક, જબરજસ્ત કેવી કૃપા કહેવાય દાદાની, કે આપણને કાર્યકારી થાય છે, અંદર કામ કરવા માંડે છે. આપણે શું મહેનત કરી, કશું નહીં, વિજ્ઞાન જ એવું સેટ કર્યું કે કામ કરવા માંડ્યું, અને એ કૃપા દાદાની જબરજસ્ત લાગે, કે આ એવી કરુણા છે આ કાળના જીવો માટે, કે આવું જબરજસ્ત દાદાએ, અને કેટલા અવતારથી શોધતા 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 કે આવું શોધી કાઢ્યું, કે લોકોને દુઃખ મટવું જ જોઈએ, ચિંતા ખલાસ થવી જ જોઈએ, સ્ત્રી પણ મોક્ષે જઈ શકે, પરિણીતો મોક્ષે જઈ શકે, દાદાએ જબરજસ્ત. અને આ વ્યવસ્થિતનું જ્ઞાન એવું છે કે જગતને આ જેને પાપ પ્રાપ્તિ થશે જ્ઞાન, એક ચિંતા નહીં થાય એની ગેરંટી જાઓ, એવું અધ્યાય બી આપીશ. કરોડો દાદાને નમસ્કાર, સાથે સાથે તમને પણ લાખો નમસ્કાર. હા, મૂળ દાદાનો જ માલ છે તમને મળે છે. ચાલો સામાયિક ની વાત લઈએ. બહુ સહેલી છે સામાયિક તો. દાદા કે પરિગ્રહ વધારવા તે ડિસ્ચાર્જ છે, પરિગ્રહ ઘટાડવા તે ડિસ્ચાર્જ છે, અપરિગ્રહ રહેવું તે ડિસ્ચાર્જ છે, જન્મ્યો ત્યારથી મરતા સુધી જે જે ભેગું થાય ને બધું ડિસ્ચાર્જનો જ માલ છે. આપણે કે ને, મેં અરે બીજી ગાડી લીધી, લોકો કે સુકામ ગાડી લઈ લે કરો છો, ત્રીજી લીધી, ડિસ્ચાર્જનો ભાગ. પેલો કહે છે હું તો કે ને બસમાં જાઉં છું ને આવું છું, તારું ડિસ્ચાર્જ એવું છે, એ બેનું ડિસ્ચાર્જ જ માલ છે. ઠેઠ હું આ નથી અને આ ચંદુ જુદો છે, એટલે છૂટા પડે. હવે ચંદુને જે જે ભેગું થાય, ચંદુ એ ડિસ્ચાર્જ, અને એને જે જે ભેગું થાય ડિસ્ચાર્જનો જ હિસાબ. અને આપણે આજે સામાયિકમાં આ જ જોવા માગીએ છીએ કે જે જે ભેગું થાય, બુદ્ધિ અહંકાર બોલશે મેં આમ કરી નાખ્યું, મેં તો બચાવી લીધું, મેં તો સાચવી લીધું, તો કે ના આ સાચવાયું ને તે વ્યવસ્થિતનો હિસાબ હતો, ડિસ્ચાર્જનો જ ભાગ છે, વપરાઈ ગયો તે ડિસ્ચાર્જનો ભાગ છે. એ ડિસ્ચાર્જ જ હોય છે. ગયા ભાવમાં ભાવ કરેલા મારે ખૂબ સાચવવું છે તો એને સાચવાયું આ ભાવમાં, ગયા ભાવમાં ભાવ કરેલા મારે ખૂબ વાપરવું છે તો વપરાયું એ આ ભાવમાં. પણ આ ભાવમાં જે બની જાય છે ગયા ભાવનું પરિણામ સ્વરૂપે બને છે, અને જેવા નિશ્ચય કે આજે બ્રહ્મચર્ય મેં સરસ પાડ્યું તો એ ગયા ભાવનું પરિણામ જ છે. ગયા ભાવમાં ભાવ નિશ્ચય હતો, આ દ્રવ્ય નિશ્ચય રૂપકમાં આવ્યો. એનો અહંકાર કરવા જેવો નથી, મેં કર્યું. દાદા એ પણ છોડાવે છે કે ના વ્યવસ્થિત જ આપણને આ ડિસ્ચાર્જ પરિણામ આવે છે. હા, એમાં આપણી સહમતિ છે કે ના એમાં બગાડ થવો ના જોઈએ, દીપક તર સરસ સાચવજે, ભૂલચૂક થાય તો પ્રતિકોણ કર, પણ એણે જ બ્રહ્મચર્ય પાડવા છે, આત્માએ બ્રહ્મચર્ય પાડવાનું જ નથી. આ રિલેટિવનો ભાગ છે અને ડિસ્ચાર્જનો ભાગ છે, છતાં એમાં જે કચાશ આવે એ દોડાવીએ, એ
દાદા કહે છે ને અતિક્રમણે ડિસ્ચાર્જ, પ્રતિક્રમણે ડિસ્ચાર્જ. પણ તોય ડિસ્ચાર્જ કેમ? તો કે તમે જુદા પડ્યા અને આ ગુણાકારનો ભાગાકાર કરી નાખે, એટલે જેમ હિંચકો આમ જતો હોય એ ડિસ્ચાર્જ છે. એક ધક્કો માર્યો ને 50 વખત ઝોલા ખાય, હવે અડો ને એટલે પેલું 10-1 ઝોલામાં ઊભું રહી જાય. તો આ પ્રતિક્રમણ પેલો રિવર્સ અડાડીએ છીએ, એટલે જ વહેલું ઊભું રહી જાય, ડિઝાઇન વહેલી ભૂસાઈ જાય, એટલે માટે આ પ્રતિક્રમણ છે. બાકી પોતે જુદો પડ્યો અને રાઈટ બિલીફ બેઠી એટલે જુદો પડ્યો જ. એટલે હવે આ ડિસ્ચાર્જનો જ ભાગ છે આખો. અને આ ચંદુ જે જે કરે, વિચારે, વાણી બોલાય, વર્તન કરે, બધું ડિસ્ચાર્જ. પછી ઉણોદરી કરે કે પૂર્ણોદરી કરે, ડિસ્ચાર્જ. હોટલમાં જઈને ખાયો હોય તોય ડિસ્ચાર્જ, અને ઉપવાસ કર્યો તોય ડિસ્ચાર્જ. બધું સંભાવે નિકાલ કરો, ડિસ્ચાર્જને જુદું જોવો. ડિસ્ચાર્જને જુદું જોવું એટલે શું? કે મેં કેમ આમ કર્યું, અથવા તો મારાથી કેમ હજુ નથી થતું, મારે તો આવું કરવું છે, કેમ નથી થતું? એ બધું માત્ર અહંકાર ડખો કરે છે, બુદ્ધિ ડખા કરે છે. બાકી જે બની જાય છે ડિસ્ચાર્જનો ભાગ છે. અને ડિસ્ચાર્જને જુદું જોવું છે આપણે. અને ડિસ્ચાર્જમાં આટલો જ છે, દાદા કહે છે કે આ જમ્યા એ ફર્સ્ટ ડિસ્ચાર્જ કહેવાય, ટોયલેટ જવું પડે સેકન્ડ ડિસ્ચાર્જ છે, પણ ડિસ્ચાર્જનો જ ભાગ. એવું આ કે ને મારે બસ કોઈને દુઃખ આપવું નથી, એ ડિસ્ચાર્જનો ચાર્જ ભાગ છે. દુઃખ નથી અપાતો એ ડિસ્ચાર્જનો ડિસ્ચાર્જ ભાગ છે. પણ બંને ડિસ્ચાર્જના જ ભાગમાં છે. કેમ? તો કે આ બધું ચંદુ પાસે કરાવીએ છીએ, હું જુદો અને ચંદુ જુદો. એટલે આખું ચંદુ પાસે જે કરો આ બધું ડિસ્ચાર્જના ખાનામાં નાખી દીધું. અને હું શુદ્ધાત્મા છું ને આપણે જે 5 આજ્ઞા પાડીએ છીએ, એ આપણે જાગ્રત આત્મા તરીકે, એ આપણો પુરુષાર્થનો ભાગ છે, એ ડિસ્ચાર્જ ના કહેવાય. ડિસ્ચાર્જ આ કહેવાય જે કાર્યો 5 ઇન્દ્રિયથી અનુભવમાં આવે છે, સંજોગ ભેગા મળીને જે જે કાર્યો થાય છે. અથવા દાદા દાખલો આપે છે, લાંચ લે છે, પછી ભેગા કરે છે પૈસા, પછી વાપરે છે, બધું ડિસ્ચાર્જના ખાનામાં. એને જે અજ્ઞાન દશામાં એને ભાવ થાય કે આ ખોટું કરું છું, એટલો એનો પુરુષાર્થ. અને જ્ઞાન થયા પછી આ કરનારો જ જુદો પડી ગયો, એટલે નવું ચાર્જ થતું નથી. અને ડિસ્ચાર્જની ડિઝાઇનને ભૂસવું હોય તો ચંદુને કહેવાય ને તમે પ્રતિક્રમણ કરો, ઊંધા કરો છો, માફી માગો, તો એ ડિસ્ચાર્જ વહેલું ભૂસાશે. એટલે રસ ઉપાડી લઈશું, પછી ડિસ્ચાર્જ તો એના પરિણામો ખરી પડતાં પડતાં ખરી પડશે. પણ જવાબદારી નથી આવતી. કેમ? તો કરતા ભાવ નથી અને માલિકી ભાવ નથી, માટે જવાબદારી આવશે નહીં. છે ડિસ્ચાર્જ, પેલો નીતિ પ્રમાણિકતા પાળતો એનું ડિસ્ચાર્જ છે, આનું અનિતિ અપ્રમાણિકતા એ ડિસ્ચાર્જ. પણ આખું એ ડિસ્ચાર્જ છે, ઠેઠ જન્મ્યો ત્યારથી મરતા સુધી. અને ડિસ્ચાર્જ એટલે શું? તો કે વ્યવસ્થિતને તાબે છે. જેમ પરીક્ષા અપાઈ ગઈ, પછી પરીક્ષામાં શું થશે શું થશે નહીં વિચાર કરો ને તો રિઝલ્ટ આવવાનું જ છે. એ એક એક બીજ નખાઈ ચૂકેલા છે અને હવે પરિણામ આવી રહ્યા છે. જન્મ્યો ત્યારથી મરતા સુધી જે મા બાપ ક્યારે કયા ભેગા થશે, તો કે ના થઈ જ જાય ડિસ્ચાર્જના હિસાબે. એ વાઈફે ભેગી થઈ ગઈ, છોકરા ભેગા થઈ, બધું ડિસ્ચાર્જના હિસાબે ભેગું થયા ગયા. ઠાઠડીમાં જતા સુધીનો ડિસ્ચાર્જનો હિસાબ લઈને આવેલા છે. માટે વ્યવસ્થિતને તાબે છે. માટે આપણે કશું શું કરીશું, જલ્દી કરીશું, નહીં કરીએ તો કશું ચિતરવાની જરૂર નથી. શું ડિસ્ચાર્જ બની રહ્યું છે જુદું જોવાની જરૂર છે. અને એ દાદા કહે છે એક અવતાર આખી લાઈફના કર્મો ફિલ્મની જેમ જુદા જોયા કરો, આ ડિસ્ચાર્જ શું પરિણામ આવે છે તો એક અવતારી બનાવશે. એ જ 5 આજ્ઞાથી તમે જુદું જોઈ શકશો અને 5 આજ્ઞા એક અવતારી બનાવશે. એટલે આપણે આજે આ જ સમય કરવા માંગે છે. અને ખરેખર કાયમ માટે આ જાગૃતિ રાખવાની છે. ફાઇલ 1 ડિસ્ચાર્જ શું નીકળે છે, પછી કોઈકને દજાડે તો કહે ભાઈ ભાઈ તું પ્રતિક્રમણ કર, અને એને કોઈ ના જજાડે તો નહીં છે ને હું જ્ઞાતા છું. આટલું ટકું વિજ્ઞાન છે. સાયન્ટિફિકલી જુદું રાખો, ટેકનિકલી ભાગાકાર કરો. તો કે આ સાયન્ટિફિકલી જુદું જ રાખીએ છીએ કે આ ફાઇલ 1 શું વિચાર આવે છે, વાણી નીકળે છે, વર્તન શું થાય છે, પછી બુદ્ધિ શું ડખા કરે છે, અહંકાર શું ભગવટાલે છે, ચિત્ત ક્યાં ભટકે છે, અથવા ક્રોધ ઊભો થયો, માન ઊભું થયું, હું સારો છું ને વિશેષ છું ને હોશિયાર છું ને આવડતવાડો છું, એ તારો માલ અને તારા પરિણામ. જો આપણે આમાં બહાર નીકળવું છે, આપણે આત્મા ભણી જવું છે, આમાં રસ લેવા જેવું, એવું વાંધા ઉઠાવવાના, જુદું રાખવાનું. પણ છે ડિસ્ચાર્જનો જ માલ. પછી લોભ ઊભો થશે તે ડિસ્ચાર્જ, વિષયનું ઊભું થશે તે ડિસ્ચાર્જ, કપટ ઊભા થશે તે ડિસ્ચાર્જ, બધાએ કચરા ક્રોધમાન માયા લોભ રાગ દ્વેષ મોહ કરતા પણ બધું ડિસ્ચાર્જનો માલ છે. આપણે એને જુદું જોવાનું છે, કયા આધારે, કયા નિમિત્તે, કોના નિમિત્તે, કેટલા પ્રમાણમાં કેવું નીકળ્યું, આપણું માન કેવું છે, લોભ કેવું, બધું જુદું જોવાનું છે. કે આ કેવો માલ ભરેલો છે, નિકાલ કરી દેવાનો. દુકાનના ભરેલા માલ જેવી વાત છે. આ બધાને સમજાય છે ને?
જાગ્યા ત્યારથી સુતા સુધીનું બધા જ પરિણામને આપણે જુદા જોવા છે. અને એક્ઝેક્ટ જોશો ને તો આના આધારે આવા પરિણામ ઊભા થયા, આવું બોલ્યો તેથી આ અકળામણ નીકળી, આ ડિસ્ચાર્જ પરિણામ. રિલેટિવ છે, આધાર આધારવાળું છે. અને એને જાણનાર આપણું સ્વરૂપ છે. આ શું બન્યું, કોને થયું, હું કોણ છું, શું બન્યું, એ ડિસ્ચાર્જ છે. કોને તો કે ચંદુને, જાણનાર તે હું શુદ્ધ આત્મા, એમાં આપણે રહેવાનું છે. એટલે આ બધા જ ક્રોધમાન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ, બધું બધું ડિસ્ચાર્જ માલમાં છે. અને કેમ હજુ આમ નથી થતું કે ના, એ વધારે પડે છે તો વધારે વાર લાગશે, ઓછા પડશે તો વહેલું ખતમ થઈ ગયું. એ ખતમ એની મેળે જ થાય છે, આપણે કરતા જ નથી. ટાંકીમાંથી માલિક ખાલી થઈ ગયો એટલે એ બંધ થઈ જાય. પછી કે હવે એ વિચાર આવતા જ નથી પૈસાના, કેમ તો માલ ખાલી થઈ ગયો. વિષયના તો હજુ આવે છે, એ માલ છે. અપમાનની તો કે હજુ અસર થાય, એ માલ છે. એ માલને જોવાનો છે, જુદું જોવા. આખું વિજ્ઞાન દાદાનું આખું આ છે. 12મી આપતાણીમાં ડિસ્ચાર્જ, ભરેલો માલ, કોઝિઝ ઇફેક્ટ, બહુ અદ્ભુત વાતો છે બધી. એ સ્ટડીમાં લેવા જેવું છે. અને એની જ આપણે આજે આ સામાયિક કરી રહ્યા છે. ફાઇલ વનના દરેક વ્યવહારને જુદું જુઓ, ડિસ્ચાર્જ સ્વરૂપે છે. અને જાણનાર તે આપણું સ્વરૂપ છે. અને થઈ જનારું વ્યવસ્થિતના હિસાબે થાય, સાયન્ટિફિક સર્કમસ્ટન્સિયલ એવિડન્સથી. અને ડિસ્ચાર્જ સ્વરૂપે છે, જ્ઞેય રૂપે જોવાનું, આપણે જ્ઞાતા પદમાં રહેવાનું. ચાલો વિધિ કરીએ. બોલો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક, ફાઇલ વનના, ફાઇલ વનના, જન્મ્યા ત્યારથી અત્યાર સુધીના, જન્મ્યા ત્યારથી અત્યાર સુધીના પ્રત્યેક વ્યવહારને, પ્રત્યેક વ્યવહારને જુદાપણાની જાગૃતિ રાખી, જુદાપણાની જાગૃતિ રાખી, પ્રત્યેક વ્યવહાર ડિસ્ચાર્જ સ્વરૂપે છે, પ્રત્યેક વ્યવહાર ડિસ્ચાર્જ સ્વરૂપે છે, એમ ડિસ્ચાર્જ સ્વરૂપના વ્યવહારને જુદો જોવાય, તેમ ડિસ્ચાર્જ સ્વરૂપના વ્યવહારને જુદો જોવાય, એમાં વિચાર, તેમાં વિચાર, વાણી, વાણી, વર્તન, વર્તન, બુદ્ધિચિત અહંકાર, બુદ્ધિચિત અહંકાર, ક્રોધમાન માયા લોભ, ક્રોધમાન માયા લોભ, રાગ દ્વેષ, રાગ દ્વેષ, બધા પ્રકારનો અહંકાર, બધા પ્રકારનો અહંકાર, મોહ, મોહ, વિષય, બધા જ પરિણામો, વિષય, બધા જ પરિણામો ડિસ્ચાર્જ સ્વરૂપે છે, ડિસ્ચાર્જ સ્વરૂપે છે, એને જ્ઞેય રૂપે જોવાય, એને જ્ઞેય રૂપે જોવાય, જ્ઞાતા પદમાં રહેવાય, જ્ઞાતા પદમાં રહેવાય, તેવી સામાયિક કરવાની શક્તિઓ આપો, તેવી સામાયિક કરવાની શક્તિઓ આપો. હું મન વચન કાયા, હું મન વચન કાયા, મારા નામની સર્વ માયા, મારા નામની સર્વ માયા, ભાવ કર્મ, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, નો કર્મ. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, આપ પ્રગટ, આપ પ્રગટ, પરમાત્મા સ્વરૂપ પ્રભુના, પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં, સુચરણોમાં સમર્પણ કરું છું, સમર્પણ કરું છું.